મહત્વના સમાચાર મળી રહ્યા છે. રૂપાલાના નિવેદન અંગે જગદીશ ઠાકોરને ભાજપ ઉપર આરોપ લગાવ્યા છે. વિજાપુર ક્ષત્રિય સમાજના સંમેલનમાં જગદીશ ઠાકોરે પ્રહાર કર્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું કે સાબિત કરો, મારું માથું કાપીને આપી દઈશ. પરસોત્તમ રૂપાલા ભૂલથી નથી બોલ્યા તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે. પરસોત્તમ રૂપાલાની પાસે બોલાવડાવ્યું છે તેવું ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું છે. જો ભૂલથી બોલ્યા હોત તો ટિકિટ રદ કરી હોત. જો ક્ષત્રિયોનો સાચો ઇતિહાસ ન બોલો તો કંઈ નહીં, પરંતુ ખોટો ઇતિહાસ જો બોલશો તો માફ નહીં કરવામાં આવે. રજવાડા નહીં, અમારી એક પણ દીકરીના લગ્ન નથી થયા તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે. જો આવું સાબિત કરી દઈશો તો મારું માથું કાપીને આપી દઈશ તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે. તો આ સાથે હાલ તો જે ક્ષત્રિય સમાજ છે તેમાંથી જગદીશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે. એટલો જ માંગ્યો કે અમારી બેન દીકરીઓ ઉપર ખરાબ ભાષામાં વાત કરી છે અને ટિકિટ ના આલો, બાકી અમે તમારી જોડે. આજ વાત કરી, બીજી વાત કરી, એ ટિકિટ રદ ના થઈ, ટિકિટ આપી, પણ 562 રજવાડાઓ આ દેશના ક્ષત્રિયોએ આપી દીધા. એ અમારો મહેસાણાનો રાજમહેલ તમને આપી દીધો, એ અમારી પાટણની પ્રભુતા તો અમે તમને આપી દીધી, એ 62 માળવાનો દણી ભાવનગરે પહેલી સહી કરીને આપી દીધી કે આ 92 માળવાનો ધણી તમને હિન્દુસ્તાનમાં ભાવનગર પહેલું ભેળવે છે, લો મારી સહી, એમ કરીને દેશ તે અર્પણ કરી દીધું. તમે એનો સાચો ઇતિહાસ ના બોલો ત્યાં સુધી અમને વાંધો નથી. તમને સાચો ઇતિહાસ ક્ષત્રિયનો ખટકતો હોય તો તમે જાણો તમારી મરજી, પણ ક્ષત્રિયોનો ખોટો ઇતિહાસ જો તમે બોલશો તો અમે તમને માફ નહીં કરીએ. શું બોલ્યા? રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો. મારે પૂછવું છે આ વિજાપુરની પવિત્ર ભૂમિ ઉપરથી આ મીડિયાના મિત્રોને વિનંતી કરું છું, બીજું તમે બતાવો કે ના બતાવજો, પણ મારો એક સવાલ ભાજપને બતાવજો કે 562 રજવાડા નહીં, પણ અમારા 10-12 ગામના કોઈ ભાયાથી માડી અને એક ગામના ઠાકોર ધણી કે દરબારે અંગ્રેજ સરકાર જોડે નહીં, અંગ્રેજ જોડે એક અમારી ક્ષત્રિયાની દીકરી પરણાવી હોય તો એક દાખલો બતાવી દે, આ માથું કાપીને તારા પગમાં મૂકી દઈશ અને જિંદગી ભર ભાષણ બંધ કરી દઈશ.